નોકરી કરવી એટલે સેવા કરવી, પછી તે સરકારી હોય કે ખાનગી. જામનગરમાં સિંચાઈ વિભાગમાં કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ચૌહાણ તેનું સાક્ષાત ઉદાહરણ છે. રમેશભાઈ નોકરીની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે. નોકરી પૂરી કરી આ સેવાભાવી માણસ લોકોની સેવામાં લાગી જાય છે. 100 થી 200 લોકો યોગ સાધક તરીકે આવે છે અને લગભગ 10 વર્ષની ઉંમરના બાળકો અને મોટામાં મોટા 80 વર્ષની ઉંમરના બાળકો, પુરુષો સ્ત્રીઓ આ યોગનો લાભ લે છે અને અત્યાર સુધી લગભગ 1 લાખથી વધારે લોકોએ આ કેન્દ્રનો લાભ લીધો છે અને જુદી જુદી જગ્યાએ ગામડાઓમાં પણ જઈ અને હું શિબિર કરું છું. રમેશભાઈ છેલ્લા 33 વર્ષથી નોકરી કરે છે અને 6 વર્ષથી સેવાયજ્ઞ ચલાવે છે. નોકરી બાદ બાલકનજી બારી ખાતે દરરોજ સાંજે 2 કલાક સેવા આપે છે. રમેશભાઈ અત્યાર સુધીમાં કેટલાય લોકોના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા દૂર કર્યાના દાખલા છે. મને શારીરિક તો ફાયદો સખત થયો છે. કમરનો દુખાવો, પેટનો દુખાવો, સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ હતી તે બધામાં સારો ફાયદો છે અને 3 વર્ષમાં મેં 1 રૂપિયાની પણ દવા લીધી નથી. યોગથી માનસિક, શારીરિક, આધ્યાત્મિક બહુ જ ફાયદો થયો છે. સમજ્યા? એમાં સમયસર અમે યોગ કરીએ છીએ તો અમને દરેક અમારા જીવનની લાઈફમાં અમે અનુકૂળતા આમ આખું ગોઠવી શકીએ છીએ. આખું રાજ્ય સરકાર તરફથી તેમને સ્વર્ણિમ સ્વાંતાય સુખાય અંતર્ગત 15,000 નું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ પહેલા માનવી અને પછી અધિકારી કે કર્મચારી હોય છે ત્યારે રમેશભાઈનો આ સેવાયજ્ઞ અનેક કર્મચારી માટે પ્રેરણારૂપ બની રહેશે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV જામનગર.